वंदे मातरम विद्यार्थी मित्रों, श्री वशिष्ठ विद्यालय धोरण छ सब्जेक्ट कॉम्प्यूटर। तो गया टॉपिक नी अंदर आपणे शुं कर्युं, तो पेढ़ीना आधारे कॉम्प्यूटरना प्रकार जोया हता के प्रथम पेढ़ीना कॉम्प्यूटर, द्वितीय पेढ़ीना कॉम्प्यूटर, तृतीय पेढ़ीना कॉम्प्यूटर, चतुर्थ पेढ़ीना कॉम्प्यूटर अने पांचमी पेढ़ीना कॉम्प्यूटर, बराबर। हवे पछी विद्यार्थी मित्रों आपणे कॉम्प्यूटरना प्रकार जोवाना छे, बराबर। सेना वाइज तो के कद, किंमत, उपयोगिता, झड़प तथा क्षमता आधार आ कॉम्प्यूटरना प्रकार छे। पहला जनरेशन आधार एटले के पेढ़ीना आधार कॉम्प्यूटरना प्रकार हता। हवे पछी जे आवशे कद, किंमत, उपयोगिता, झड़प अने एनी क्षमताना आधार कॉम्प्यूटरना चार प्रकार आपणे जोवाना छे, के जेनी अंदर पहलो प्रकार छे सुपर कॉम्प्यूटर, बीजो छे मेन फ्रेम कॉम्प्यूटर, तीजो छे मिनी कॉम्प्यूटर अने चौथो छे माइक्रो कॉम्प्यूटर। तो विद्यार्थी मित्रों स्टार्ट करिए, पहलू आवे छे सुपर कॉम्प्यूटर। सुपर कॉम्प्यूटर घणा मोटा, शू कीधुं छे के सुपर कॉम्प्यूटर घणा मोटा कदना होय छे, आथी तेने राक्षस कहे छे। अत्यंत जटिल कार्यों जेमां खूब वधारे झड़प अने चोकसाईनी जरूर पड़े तेवा कार्यों करवा माटे तेनो उपयोग थाय छे। शेना माटे तेनो उपयोग थाय छे विद्यार्थी मित्रों? तो શું કીધું છે કે કોમ્પ્યુટરનો આ જે કોમ્પ્યુટર છે એનો ઉપયોગ ખૂબ વધારે ઝડપ અને ચોકસાઈથી કાર્યો કરવા માટે આ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। તમારા પીસીને જે કામ કરતા 20 કલાક લાગે છે તે કામ સુપર કોમ્પ્યુટર માત્ર 90 સેકન્ડમાં કરી આપે છે। શું કીધું છે કે જે નોર્મલ પીસીને જે કામ કરતા કેટલો સેકન્ડ લાગે છે 20 કલાક, એ સુપર કોમ્પ્યુટર કેટલા સેકન્ડની અંદર કરી આપે છે? 90 સેકન્ડની અંદર કરી આપે છે। વિદ્યાર્થી મિત્રો આગળ ટીક કરજો કે હવામાનની આગાહી, સંરક્ષણ ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક સંશોધન માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। સુપર કોમ્પ્યુટરનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે આ પૂછાઈ શકે, તો યાદ રાખવાનું કે હવામાનની આગાહી જાણવા માટે અને વૈજ્ઞાનિક સંશોધન માટે આપણે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી શું આપ્યું છે કે સ્પેસ ટેકનોલોજી, રોકેટ તથા સેટેલાઇટ બનાવવા માટે તથા તેમને અવકાશમાં છોડવા માટે, તેમની ગતિવિધિ નોંધવા માટે અને તેનું નિયંત્રણ કરવા માટે પણ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। આ પણ ટીક કરજો કે સ્પેસ ટેકનોલોજી જે છે એની અંદર જે રોકેટ અને શું છે સેટેલાઇટ જે છે એ જે બનાવવામાં આવે અને જેને આકાશમાં છોડવામાં આવે એની શું ગતિવિધિ નોંધવા, શેના માટે ગતિવિધિ નોંધવા અને તેનું નિયંત્રણ કરવા માટે આપણે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। આ ટીકમાં કરજો વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આગળ જુઓ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો મેઇન ફ્રેમ કોમ્પ્યુટર વિશે આપણે માહિતી મેળવીશું। જો મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, આ કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર કરતાં નાના હોય છે। શું કીધું છે કે આ જે કોમ્પ્યુટર છે સુપર કોમ્પ્યુટર કરતાં નાના હોય છે, પરંતુ તેઓ ઘણા ઝડપી અને મોંઘા પણ હોય છે। શું કીધું છે બીજું કે તેઓ ઝડપી તો ખરા, પરંતુ કેવા, કિંમતમાં મોંઘા હોય છે, બરાબર। ત્યાર પછી શું કીધું છે કે આ જે છે બરાબર એક સમયે 100 કરતાં વધારે લોકો એક મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે। મોટા મોટા ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક સામાન તથા અન્ય યંત્રો બનાવવા માટે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરાબર। શું કીધું છે કે એક સમયે કેટલા, તો કે 100 કરતાં વધારે લોકો, કેટલા લોકો, 100 કરતાં વધારે લોકો એક સમયમાં 100 કરતાં વધારે લોકો મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, બરાબર। આ કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે મોટા મોટા ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક સામાન તથા અન્ય યંત્રો બનાવવા, બરાબર।
બરાબર. મોટા મોટા જે ઉદ્યોગો છે એની અંદર જે મોટા મોટા ઇલેક્ટ્રોનિક સાધનો છે અથવા બીજા કંઈ યંત્રો છે એ બનાવવા માટે આપણે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરાબર. હવે નોર્મલી કઈ કઈ જગ્યાએ આપણે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એના વિશે આવે છે કે બેંકની અંદર, એરલાઇન્સ એટલે કે એરપોર્ટની અંદર, રેલવેની અંદર, બરાબર, જેવી મોટી મોટી સંસ્થાઓમાં. શેના માટે? તો કે ડેટાનો સંગ્રહ એટલે કે માહિતીનો સંગ્રહ કરવા માટે, બરાબર, પૃથ્થકરણ માટે અને કોમ્પ્યુટરના મોટા નેટવર્કની જાળવણી માટે. શેના માટે? પૃથ્થકરણ માટે અને કોમ્પ્યુટરના મોટા નેટવર્કની જાળવણી માટે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંથી ટીક કરવાનું કે બેંક, એરલાઇન્સ, રેલવે જેવી મોટી સંસ્થાઓ ડેટાના સંગ્રહ તથા પૃથ્થકરણ માટે કોમ્પ્યુટરના મોટા નેટવર્કની જાળવણી માટે આપણે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ, મિની કોમ્પ્યુટર એ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કરતાં કેવા હોય છે? નાના અને સસ્તા. અને શું કીધું છે કે એક સમયે 10થી વધારે લોકો તેનો ઉપયોગ કરે છે. પહેલાંમાં 100થી વધારે, આમાં 10થી વધારે લોકો તેનો ઉપયોગ કરે છે. મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની જેમ મિની કોમ્પ્યુટર પણ ક્યાં ક્યાં વપરાય? તો કે બેંકમાં, વ્યાપાર વિષયક સંસ્થાઓ, સરકારી વિભાગો અને અન્ય સંસ્થાઓમાં તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જુઓ કે માઇક્રો કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટરનો ઉપયોગ ઘરમાં, ઓફિસમાં તથા શાળાઓમાં થાય છે. ક્યાં ક્યાં થાય છે? તો કે ઘરમાં, ઓફિસમાં અને શાળાઓમાં. મિની કોમ્પ્યુટર કરતાં તેની કિંમત ઘણી ઓછી હોય છે. શું કીધું છે કે મિની કોમ્પ્યુટર જે હોય છે એના કરતાં તેની કિંમત કેવી હોય છે? ઓછી હોય છે. અને એક સમયે એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે. શું કીધું છે બીજું? તો કે એટ અ ટાઈમ એક સમયે એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. તેનો ઉપયોગ શાના માટે થાય? તો ડોક્યુમેન્ટ તૈયાર કરવા, સંગ્રહ કરવા, હિસાબ રાખવા, મિત્રો તથા સગે સંબંધીઓનું નામ, સરનામું, ફોન જેવા નંબર જેવો ડેટા રાખવા, અથવા તો રમત રમવા, સંગીત સાંભળવા જેવા કામો માટે તેનો ઉપયોગ થાય છે. શેના માટે ઉપયોગ થાય છે? કે તમારે કોઈ ડોક્યુમેન્ટ બનાવવું હોય, બરાબર, અથવા તો તમારી કોઈ કંપની હોય તો એમાં એઝ અ અકાઉન્ટર તરીકે તમારે જે કંઈ પણ હિસાબ રાખવો હોય, બરાબર, તો એના માટે. મિત્રો અથવા સગા સંબંધીઓ હોય એના એડ્રેસ, સરનામા બધું સ્ટોર રાખવું હોય, બરાબર, તો એના માટે. તમારે ગેમ્સ રમવી હોય, સંગીત સાંભળવા હોય, મૂવીઝ જોવી હોય, તો એના માટે તમે આ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો, બરાબર. માઇક્રો કોમ્પ્યુટર જે છે એના ત્રણ પ્રકાર છે, બરાબર. ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ કોમ્પ્યુટર અને હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર, બરાબર. ડેસ્કટોપ કોમ્પ્યુટર એટલે હાલના જે પીસી છે આપણે યુઝ કરીએ છીએ એ. લેપટોપ કોમ્પ્યુટર એટલે કે આપણે જે લેપટોપનો યુઝ કરીએ છીએ એ. અને હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર, બરાબર. તો આ ત્રણ પ્રકારના કોમ્પ્યુટરનો આપણે જે માઇક્રો કોમ્પ્યુટર છે એની અંદર સમાવેશ કરીશું. ચલો હવે નેક્સ્ટ જોશું આપણે સ્વાધ્યાય, બરાબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનું સ્વાધ્યાય કે જેની અંદર શું આપવામાં આવ્યું છે કે નામ આપો. પહેલો પ્રશ્ન શું છે? નામ આપો. ગણતરી માટેનું પ્રથમ સાધન, બરાબર. ગણતરી માટેનું પ્રથમ સાધન તો એમાં આવશે એબકસ. શું આવશે? એબકસ. ત્યાર પછી બીજું છે હાડકામાંથી કાપીને બનાવેલ પટ્ટીઓનો સમૂહ, બરાબર. તો એની અંદર આવશે નેપિયર્સ બોન્સ, બરાબર. ત્રીજું છે બ્લેઝ પાસ્કલે શોધેલું ગણતરી માટેનું યંત્ર. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે પાસ્કલાઇન, બરાબર. ત્યાર પછી ચોથું છે એનાલિટિકલ એન્જિનના શોધક, બરાબર. શું આવશે? ચાર્લ્સ બેબેજ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોમ્પ્યુટરના પિતામહ તરીકે ચાર્લ્સ બેબેજને આપણે યાદ રાખીએ છીએ, બરાબર. આપણે યાદ રાખીશું કે કોમ્પ્યુટરના પિતામહ કોણ હતા? તો ચાર્લ્સ બેબેજ, બરાબર. અને એનાલિટિકલ એન્જિનના શોધક પણ કોણ હતા? ચાર્લ્સ બેબેજ. ત્યાર પછી વિલિયમ, અહીંયા ઓર્ટરિડ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંથી ઓર્ટરિડ જે છે એ છેકી નાખવાનું છે, એની જગ્યાએ લખવાનું છે સોકલી. વિલિયમ સોકલી દ્વારા બનાવેલું ગણતરી માટેનું સાધન, તો એની માટે ત્યાં લખશું ટ્રાન્ઝિસ્ટર, બરાબર. છઠ્ઠું ચોક્કસ અંતરે કાણા પાડેલો કડક કાગળ, તો આવશે પંચ્ડ કાર્ડ. ત્યાર પછી એની આંખમાં ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રોનિક સાધન,
तो एनी अंदर आवशे वेक्यूम ट्यूब। हवामानी आगाही माटे उपयोग में लेवातुं कॉम्प्यूटर आपणे अत्यारे जोई गया सुपर कॉम्प्यूटर। त्यार पछी मोटा उद्योगों माटे उपयोग में लेवातुं कॉम्प्यूटर तो मेन फ्रेम कॉम्प्यूटर अने घरे उपयोग में लेवातुं कॉम्प्यूटर तो माइक्रो कॉम्प्यूटर। बराबर विद्यार्थी मित्रों, जेम जेम एक्सरसाइज कम्प्लीट थाय छे तमारे पण तमारी एक्सरसाइज कम्प्लीट करता जवानुं छे। प्रश्न बे मांग्या प्रमाणे लखो कॉम्प्यूटर ने कोईपण बे लाक्षणिकताओं। तो शू लखवा है चौकसाई और संग्रह क्षमता। त्यार पछी कॉम्प्यूटर कोईपण बे फायदा तो लखवा है शिक्षण और मनोरंजन। नेक्स्ट विडियो नी अंदर आपणे बाकी रहती जे एक्सरसाइज छे ए कम्प्लीट करीशुं विद्यार्थी मित्रों। बराबर अने जे कोईपण एक्सरसाइज में आ जेटली पण एक्सरसाइज कम्प्लीट जे करावुं छूं ए विडियो में जोईने तमारे पण तमारी जे बुक छे एनी अंदर तमारे एक्सरसाइज कम्प्लीट करवानी रहेशे। बराबर तो नेक्स्ट विडियो नी अंदर आपणे बाकी रहेती एक्सरसाइज कम्प्लीट करीशुं। वंदे मातरम, थैंक यू।